हेलो यूट्यूबर फैमिली, कैंचो साउंड है, गुड मॉर्निंग, जय श्री कृष्ण। ये સરદાર દર્શન કરાવ તો ના પાછે કોઈ બીજું આવી ગયું। ચલો પૂરી નું તો આપણે જોવાનું નથી, બીજું ક્યાં ગયું, બીજું ક્યાં ગયું, ન્યૂઝ 18 માં જોઈએ। ભગવાનના સરદાર દર્શન તો ઓલરેડી મેં કરી દીધા છે। ચલો અત્યારે રથયાત્રા નીકળી છે, ચલો સરસ મજાના દર્શન થઈ રહ્યા છે। આ હા હા હા, આંખો મોટી કેમ હોય છે એ કોમેન્ટમાં જરા જણાવજો। રથયાત્રામાં આંખો મોટી કેમ હોય છે એ મમ્મી તને ખબર છે, એનું રીઝન તમને કહી દઉં કે જ્યારે રથ નગર યાત્રા નીકળે ને તો આંખ મોટી હોય તો ભગવાન બધાને જોઈ શકે અને લોકોને બધાને દર્શન થઈ શકે, એટલા માટે આંખ મોટી હોય છે। આવું મેં હમણાં ન્યૂઝમાં મેં જોયું એટલે તમને કીધું, કે સાચું ખોટું હોય તમે જરા કહેજો। અત્યારે વળી રવિવાર મારો ઉજવી નાખ્યો, રુચિતાએ સાફ સફાઈ કરાવી, એસી સાફ કર્યું, પંખા સાફ કર્યા, તિજોરીના ઉપર બધું માંડ્યા હતા એ બધું સાફ સફાઈ બધું કામ પૂરું કર્યું। હજી તો બપોરે આવી છે એટલે પાછી એસીમાં પાંખિયા મેં બધું સાફ કરવાનું બાકી છે, થોડું સુકાવા મૂક્યું હતું એ સાફ કરી, એ બાદ હમણાં બપોરે યાદ કરાય સાફ કરવા મળ્યું એસીનું। કોણ? અરે અમુક જાડી આવે ને, જાડી રેગ્યુલર સાફ કરવી પડે, અને અત્યારે મમ્મી વાળ ફૂકાવા બેઠે છે, એમના બપોર પડે એટલે સોરી સાંજે હવે લોકો બધા જવાના છે દર્શન કરવા માટે। આ બે જણા મસ્તી કરી રહ્યા છે, એવું છે? હા મમ્મી નહીં હશે કે મમ્મી લોકો જઈશું ઘેરે જતી રહે, રસ ક્યાંથી લાયા તમે? હા ચાલો ભાઈ 12 વાગ્યા છો, હા લાવ રો ડીસ લાય। હું સ્પેશિયલ કેરી લેવા માટે માર્કેટમાં નીકળ્યો તો મને કેરી ના મળી, લાય ડીસ કેરી જોવા ના મળી, હમણાં બજારમાં જઈશું પાછા રાત સાંજે તમારે કેરી ઉપાડીશું, અને અત્યારે વળી જવાનું તમારા પંચર કરવા માટે, પણ બધી દુકાનો હતી ઓલમોસ્ટ બંધ, કારણ કે મારા ટાયરને ખોલીને અંદરથી પંચર કરાવવું છે, હંમેશા કોઈ ટાયરનું પંચર પડે ને તો ટાયર ખોલાઈને અંદરથી પંચર કરાવવું છે, જેથી કરીને ટાયરનું આયુષ્ય છે ને એ વધારે રહે। જો ભાઈ હું છે ને આ રથયાત્રા જ્યારે ચાલતી હોય ને મને જોવાની બહુ જ ગમે છે, ઘર બેઠા મસ્ત દર્શન થતા હોય, અને પ્લસ એક પુરીનું જે આવે છે એની બી રથયાત્રા બહુ મજા આવતી હોય છે, ક્યાંક એ આ રહી જો તારા ભગવાનને વળી રથમાં વિરાજમાન કરી રહ્યા છે, જો અમે કેટલા મસ્ત જો એવો કુદે કુદે લઈ જાય ને જોવા એવી મજા આવી જાય ને, અને આજે તો કચ્છી લોકોનું તો નવું વર્ષ છે, કચ્છી લોકોને ભાઈ હેપી ન્યુ યર, આપનું આ વર્ષ ખૂબ જ ખૂબ જ સારું એવું જાય એવી શુભેચ્છા। આ શું બનાવ્યું? ઇડલી? ચલો ભાઈ ઇડલી, અને આજે બનાવ્યા છે પાતરા, અને બાકી એની રસ્તો મમ્મીનો તો હોય ઓલવેઝ। હા આ તો સારું છે કે ઘરમાં પેલું મોટું ડીપ ફ્રીજ નહીં, કારણ કે મમ્મી સ્ટોક કરીને બેસી જાય આખા વર્ષ ખાવ, પણ તું માર ખાવા બેઠી હતી તો તને મારે તો ખરા જ કે ભાઈ સાહેબ, એ જગ્યા મમ્મી ના વર્ષ હતા જોવા જવું, હંગા છે કે તારે આવવું હોય તો પછી હું તને હમણાં પહોંચું રિંગ કરી દે, અમે તમારે રેડી થઈ ગયા છીએ, અને આ બેગાની મસ્તી એવી બાપરે બાપ, ટોપી પહેર ટોપી પહેર, હવે કે મારા નહીં પહેર કે ના તું ટોપી પહેર નકર નહીં લઈ જવું, ટોપી પહેર નકર નહીં લઈ જવું, ભાઈ ટોપી નહીં પહેરી બેટા। ચલો ભાઈ આજે છે ને બાઇક લઈને જવાનું છે, કારણ કે કોઈ ટ્રાફિકમાં ફસાઈ જઈએ એકલા બેટર છે બાઇક લઈને જઈએ, અને મારા બાઈકની જે ખાસિયત તમને કહી દઉં, લગભગ 12 વર્ષ ઉપર થયું છે બાઈકને, બરાબર એ મેં અને શું કે 2012 કે 2013 હા ને ખસ જોજો, ખાલી એક જોજો, ખાલી એક સ ગમે ત્યારે બી હું બાઈકને ચાલુ કરું, ખાલી એક જ કંઈક મારા મારો બાઈક ચાલુ, અને રુચિતાને એક્ટિવા 10 વખત કિક મારો એટલે 11મી કિક જ ચાલુ, મારી 1/2 કિક બાઈક ચાલુ થઈ જાય, હા એક હાથે બધી રીતના મેન્ટેનન્સ કમ્પ્લીટ,
એ ના થાય, ના થાય પછી જો આગળનું આગળનું તૂટી ગયું છે એ હરકું ના થાય બરાબર. એના માટે સ્પેશિયલ કવર વસાયેલું છે, એ કવર લગાવી દઈએ રાત્રે. અમારા બે બગુડિયા બેસી ગયા છે, ચાલે ખસો ખસડ. ચલો ભાઈ અત્યારે ફાઇનલી આપણે રથ યાત્રા જોવા માટે આવી ગયા છે. સરસ ભાઈનો પોલીસનો બંદોબસ્ત છે આપણા મહેસાણાની અંદર. અત્યારે અમે આવી ગયા છે ડેરી રોડ પાસે આવેલું રોડ. આ બધી અહીંયા હોસ્પિટલ હોસ્પિટલો છે અને અમે લોકો એ જગ્યા મસ્ત છે ગોતી લીધી છે અને રથ આવી રહ્યો છે. પહેલાં બેન્ડ બાજા છે અને રોડ એકદમ ક્લીન. અને આજે ખરેખર કઈ હું આજે આ જગ્યા ઊભો છું એટલે એટલો આમ શાંતિ અહેસાસ થઈ રહ્યો છે. કારણ કે આ રોડ એવો બહુ ટ્રાફિક વાળો છે ને એકદમ શાંત છે જો આખો રોડ. એને બાપડા થાક લાગ્યો. બધાને મનોરંજન પૂરું પાડે યાર. ચાલુ થયો છે બેટા. અહીંયા કે આપણે જેટલી શાંતિથી જોવા મળે જેટલું અમદાવાદમાં જોવા ના મળે રુચિતા. હા હું રુચિતા ગયેલા છે એટલે અમને ખબર છે. હા એક તમારે ચંગુ મંગુ હતા ને ટાબેરા હતા મારા દીકરાઓ. ભગવાન છે અરે કોણ આવ્યું. રાધાકૃષ્ણ કેવી મસ્ત મસ્તી કરી રહ્યા છે જુઓ. મસ્ત લાગે જોયા જો મસ્ત લાગે છે. બે જણ મસ્તી કરતા હતા જોરદાર લાગે છે. રાધા ની એક્શન જો. હા રાધા શું દેવું બેટા. હા મંકી આવી ગયું મારા ઝૂમ હતું એટલે આવ્યું જ નહીં સારું કેપ્ચર જ ના થયું એટલું.
બાજુ રે, આ બાજુ રે. અમારા મેહોણામાં ભાઈ ગાયો નો એટલો મોટો ત્રાસ છે ને. આખા રથ ને હાલત ખરાબ કરશે. પ્રસાદી ખાલી ખીચડી ને તપેલા ખાલી જુઓ કેટલા બધા તપેલા ભરેલા છે અને બી ઘરમાં ગરમ છે. હા ચલો ભાઈ આવે ફાઈનલી. હા હા લે સાફ કરી રહ્યા છે. આવજે આગળ. ભગવાન હરે રામ
રાત્રે સંગારવામાં આવેલો છે. રામુષ્ણા મેલડી માતાના મંદિરે સમસ્ત વાતાવરણ ઘેરાઈને આવેલું છે. નીચું નામ તરતા વખતે રાખડી મસ્ત બંધ હશે. જો આ છે અમારો ફુવારાનો રોડ અને રવિવારી માર્કેટ. પહેલા શોપ બધી બંધ રહેતી હતી, હવે બધી શોપ પણ ચાલુ રહે છે અને બહાર પણ બધી જો આવી રીતે ખાટલામાં બધી વસ્તુઓ મળતી હોય છે. આ માડા દિવસે તો ભીડ હોય જ છે, પણ અત્યારે પણ તમને રહી સન્ડેના દિવસે પણ બધી ભીડ જોવા મળશે. અહીંયાથી રથ નીકળેલો છે એટલે થોડી આજે થોડી વધારે ભીડ છે. કપડાં ટીશર્ટ બધી વસ્તુ નાના છોકરાથી લઈને મોટાની બધી વસ્તુઓ મળી રહેશે. ઢગલા પહેલા ગમે ને, હા ફ્રેશ વસ્તુ ઢગલામાં મળતી હશે તો લેડીઝ પહેલા જ હશે. બસ અહીંયા રેલવે સ્ટેશન સુધી મળતી હોય બધી વસ્તુ, પછી ફિનિશ. અહીંયા અમારી કિશનની દાબેલી ત્યાં ગઈ, અહીંયા પહેલાં અહીંયા કોર્નરમાંથી અમારું મેન માર્કેટ ગમે ત્યાં રહેતા હશે સિટીમાં ગામડે. ગમે ત્યાં ગામડે રહેતા હશે પણ ખરીદી કરવા તો તોરો મળી જ આવશે. સાંજ થાય એટલે અહીંયા શાક માર્કેટ ભરાય અમારો. જો રથયાત્રા પતી ગયા પછી ઇન્સ્ટન્ટ મંડપ નીકળવાનું કામ ચાલુ, કેમ કે અહીંયા રિક્ષા છે એટલે બધી રિક્ષાઓ પડી રહેતી હોય. શું ખાવાનું બેટા? હા સોમાભાઈ ની ચોળાફળી, હા અને ક્વોન્ટિટી પણ ઓછી થઈ ગઈ હો, પહેલા જેટલી નથી ક્વોન્ટિટી. શું ખાવાનું? અમુક લોકો ને ફેમસ થઈ જાય કે એટીટ્યુડ બહુ આવી જાય અને ક્વોલિટી એન્ડ ક્વોન્ટિટી પણ ઓછી થઈ જતી હોય, મેન્ટેન નહીં કરતા. શું ખાવાનું? હા ચોકોબાર આવ્યો, ચોકોબાર ઉપર આવી ગયા છો? હા ચોકોબાર ઉપર આવી ગયા ને. હા તો અહીંયા પણ છે, હા એ સિઝનેબલ હોય. અત્યારે અત્યારે શું હશે, અત્યારે રેનકોટનો છત્રી નહીં મળે જો અમારી અહીંની સિટી બસો હાલ તો બંધ અવસ્થામાં છો સન્ડેના લીધે કદાચ. હા ફ્રી ઓફ છે, ચાલુ કર્યું ત્યાંનું હજી ચાર્જેબલ નથી થયું, પછી થાય તો ખબર નહીં. તો બે અને આવતાના ભેગો જ ચાલુ પડી ગઈ છે. બસ સવાર સાંજ અને ગાર્ડનમાં ફેરવો. અમને વરે કે મેગી ખાવી છે ને હવે ગાર્ડનનું આવ્યું છે. લો હાલો ચલો બે અત્યારે બનાવી રહ્યા છે પાણીપુરી. બટાકા ને મિક્સ કરીએ આપણે 10-15 મિનિટ છે અને પેલું જે કહેતો હતો ને એ ચાલુ હતું. માંડ માંડ વળી છાની કરી શકું સામૂહિક અત્યારે પાણીપુરી નો પ્રોગ્રામ. એમના હેત પાછો ખાઈ ને ઉભો ભાવ 17 આવે છે. હા ખાય છે, ડુંગળી એ ખાય છે ભેગી ભેગી.
આજે વરી પાણીપુરી ખાવાની બહુ મજા આવી. મસ્ત થઈ ગયા. રગડો સારો બન્યો તો. વટાણા ના ખાઈ. વટાણા વ્યવસ્થિત બફાયેલા હતા મમ્મી એટલે. પણ બે વખત બાફ્યા ઇસ્ટન બાફ્યા તો. કેમ ઇસ્ટન? તો 8 વાગે તો પકોડી ની યાદ આવી. તો પકોડી ને વટાણા આખે છે. સાચો એટલા હારા. રવિવાર છે તમને ખબર પાણીપુરી તો આ લોકો ના હોય તો પાણીપુરી ખાવા જઈએ તારો ફોન એટલે પાણીપુરી ખાવાની તૈયારી જ હતી એમ પછી રુચિ તો આપડે આયા છે તો ખાવી તો પણ પછી એટલે ભાઈ પાણીપુરી ખાધી હેત કે મારે બીજા જગ્યા પાણીપુરી નાખું જ્યાં આગળ રેગ્યુલર હેત ખાય છે ત્યાં જ હું પાણીપુરી ખાઉં બીકેમાં ખાધી અને હેત ખાય છે આપણા એરિયામાં એટલે એટલે મેં હેત ના આપણું કશો વાંધો નહીં હું અને રુચિતા ખાઈ લઈએ છે હમણાં બીકે બાજુ આપણે ઋતુરાજ બાજુ આવીશું ત્યારે તને ખવડાવી દઈશ તો એ કે મારે ખાવી છે તો ભાઈ 20 રૂપિયાને અમે 3 જણા ખાધી થોડીક 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 એટલે પપ્પા અમે બનાવતા તો કદી નતા ખાતા અને હવે તો રોજ પકોડી ની યાદ આવે પકોડી બનાવ પકોડી બનાવ પકોડી બનાવ એટલે આજે એમને લઈને અમારે બનાવી પડી આજે જે ચણા બાફે તો બરાબર બાફે હતા ચણા નહીં વટાણા સારા બાફે હતા એક વાર બાફે ના ચડે પાછા બીજો વખત બાફે ત્યારે હરકત કરી હવે તમે આપણે ચણાનો શાક જુઓ તો કટાડ કટામ કોરમ છૂટું માર્યો તો ફટ કરીને અહીંયા ભોબો પડી જવા હવે બે દાડા નતા બનાવ્યા ચણા અમુક ટાઈમ આવું થઈ જાય ભાઈ ખાધું હોય તો ખબર પડે કે આને હું ખાધું હશે હે ખબર પડે અમે અમે માટે કંઈક બીજું બનાવ્યું હતું એટલે ચણાનું શાક તો માળ્યા જ નતા અને દાલ ફ્રાય બનાવ્યું એ ચણા મારા થઈ જાય અમુક ટાઈમ આવું બે સીટીઓ વધારે મારજો આજે બટાકા બાફે ને ત્યારે બી કીધું બે સીટીઓ વધારે મારજો બાપા કારણ કે અમારા ડીસાના અમુક બટાકા છે ને અમુક વખત અમારે કાચા પાકા થઈ જાય મજા આવતા નહીં રથ એનું ચિત્ર બતાવો મયુર મનોહર અચ્છા તમે દોરી હો તો જોઈ લો અમૂલ મયુરભાઈએ મસ્ત ચિત્ર બનાવ્યું છે એટલે બહુ મજા આવી દર્શન કરવાની અદ્ભુત દર્શન અદ્ભુત દર્શન આમ એવું થાય કે બસ જોઈએ હા આખો આમ જોઈએ ને આમ થાય કે દર્શન કરી ગયે સાપુતારા લઈ જાઓ સારું થઈ જશે કોને લઈ દાદાને લઈ જાઓ સારું થઈ જશે ઘરના બધાને પણ એક ચેન્જ થઈ જાય અચ્છા સ્વાતિ બેન સાપુતારા તો અમારા કદાચ માઉન્ટ આબુ બેસ્ટ છે નજીકમાં પૂરું બાબુ 22 તારીખ થી લઈ છે 27 તારીખ એક આખો વીક બહાર છું એનો હવે પ્લાનિંગ ચાલુ છે બધા શેડ્યુલ બનાવી રહ્યો છું બહાર જઈ રહ્યો છું બરાબર પાસપોર્ટ કાઢ્યા ના આલ્યા એના માટે નથી ધંધાના કામેથી કારણ કે પાસપોર્ટ આવી ગયો બોમ્બેનો એક ફેર છે બોમ્બેમાં અલગ અલગ જગ્યાએ બે જગ્યાના ફેર છે પ્લસ મારે ફેબ્રિકને બધું પરચેસ કરવાનું છે કારણ કે આ સિઝન આવી રહી છે તો બોમ્બેના ફેરમાં પાર્ટી મતલબ જોઈએ તો ત્યાં લોકો શું પ્રોડક્શન કરે છે શું દિવાળીમાં પ્રોડક્શન મતલબ શું નવી પેટર્ન આવવાની છે શું ડિઝાઇન આવવાની છે એ બધું ઇન્ફોર્મેશન આપણને મળે બરાબર ઘરે કોઈકનો સારો એવો માલ લાગતો હોય તો આપણે તૈયાર લઈ લેવો હોય રેડીમેડ ટ્રેડિંગ કરવું હોય તો આપણે એ પણ કરી શકીએ કે સારા એવા નવા કોન્ટેક્ટ આપણે બને તો એના માટે બોમ્બે જઈ રહ્યો છું બોમ્બેના બે દિવસ પછી થોડું ત્યાં બીજું પર્સનલ કામ છે ફેબ્રિકના બધાના પાછો 27 તારીખે પાછો અમદાવાદમાં ગાર્મેન્ટનો ફેર છે 25, 26, 27 તારીખ છે એટલે 27 લાસ્ટ ડેટે હું અમદાવાદ આવીશ ગાંધીનગર બરેલી અમુલભાઈની સરસ મજાની કોમેન્ટ આવી છે ઇઝલભાઈ તમારા મમ્મી એ ભગવાન ધોયા ના કહેવાય તેને બદલે ભગવાનને સ્નાન કરાવ્યું કહેવાય હા અમુલભાઈ વાત સાચી હોય યાર અમુક ટાઈમ આપણે ગુજરાતી હોય છે ને આગા પાછા થઈ જાય ને તો અર્થનું અણત બહુ થઈ જતું હોય છે ગુજરાતના ભગવાનને સ્નાન રાઈટ થેન્ક યુ સો મચ ભગવાનને ધોયા ના કહેવાય કશો વાંધો નહીં ચલો મળીશું નવા વિડીયો સાથે નવા મજમસ્તીની સાથે ત્યાં સુધી અમને આપણે જય હિન્દ ભારત માતા કીધું
અને વિડીયો ગમે તો ફટાફટ લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. રાજે રાજે.